नमस्कार, हूँ आदर्श छू। आदर्श स्कूल में आप सबनु स्वागत है। हूँ बरडवा हेतल आज तमने धोरण 7 विषय गणित भणावीश। हवे जोईशु आपणे स्वाध्याय 13.2 मां दाखला नंबर 1 घातांकना नियमोनो उपयोग करी सादरूप आपो अने जवाबने घात स्वरूपे लखो। आपणे जे घातांकना नियमो भण्या छे ए घातांकना नियमोनो अहींया उपयोग करवानो छे, बराबर। जो अहींया पूछे आपने के 3² × 3^4 × 3^8 તો બધાનો આધાર સરખો છે, તો નિયમનો યાદ કરવાના કે આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય। તો આમ થશે 3 × 2 = 2 + 4 = 8, કેમ કે 3નો સરવાળો થશે, બરાબર। 8 × 4 = 12 × 2 = 14, તો 3 × 14 જવાબ આવશે, બરાબર। હવે આપણે બીજો દાખલો જોઈએ। બીજો દાખલો આવો છે 6^15 × 10, બરાબર। ભાંગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે, આધાર સરખો છે, ઘાતની બાદબાકી થશે, એટલે 6 × 6^15 − 10, બરાબર। આમ થશે, નિયમોનો ઉપયોગ કર્યો છે, બરાબર। 15 માંથી 10 જાય તો 5 વધશે, તો 6^5 જવાબ આવશે। એવી જ રીતે દાખલા નંબર 3 જોઈએ। ત્રીજા દાખલાની રકમ આવી છે 3^ × 2^, બરાબર। તો એ આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો થશે, એટલે 3 વધતા 2, એટલે 5^. એવી જ રીતે દાખલા નંબર 4 જોઈએ। 7^x × 7^2, બરાબર। આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો કરીશું, એટલે 7^x + 2^. તેથી 7x + 2, આ બંનેનો સરવાળો નથી, કેમ કે એક ચલ પદ છે ને એક અચલ પદ છે, તેથી આમ નમ રહેશે, બરાબર। દાખલા નંબર 5 જોઈએ। 5^√3^5^3, તો આમ થશે, ઘાતની ઘાતનો ગુણાકાર થશે, એટલે 5^√3^5^3 એમ નમ રહેશે, બરાબર છે। 3 × 2 = 6, એટલે 5^√5^3 એમ નમ। હવે આધાર સરખો છે, ભાંગાકારના નિયમનો ઉપયોગ, ઘાતની શું થશે, બાદબાકી, તેથી 5^√6 − 3, હવે 5^√6 માંથી 3 જાય તો 3 વધશે, એટલે 5^√3 જવાબ આવશે। ત્યાર પછીનો દાખલો જોઈએ, 2^5/5^2, અહીં આધાર જુદો છે પરંતુ ઘાતાંક સરખો છે, તો ઘાતાંક સરખો હોય એવા નિયમનો ઉપયોગ કરવાનો, તો આધારનો શું થશે, ગુણાકાર થશે, ઘાતાંક ભેગી થઈ જશે, બરાબર, એટલે 5^√2 = 10, 10^√5 જવાબ આવશે। ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે। 4^√b/4, બરાબર। બંનેનો આધાર જુદો છે, ઘાતાંક સરખો છે, તેથી ઘાતાંક સરખો હોય એવા નિયમનો ઉપયોગ કરીએ, તેથી બંનેનો ગુણાકાર થશે 4^ab, આવો જવાબ આવશે, બરાબર। ત્યાર પછીનો દાખલો જોઈએ, 8^√3^3^, બરાબર। તેથી ઘાતની ઘાતનો ગુણાકાર થશે, એટલે 3^4/3^, તેથી 3^4 = 12 જવાબ આવશે। ત્યાર પછીનો દાખલો જોઈએ, 2^20/2^15 × 2^3^, બરાબર। તો સૌ પ્રથમ ભાંગાકાર કરીશું, તો આમ થશે, 2ની આધાર સરખો છે, ઘાતાંકની બાદબાકી, એટલે 20 − 15 × 2^3^, બરાબર છે। હવે 2^20 − 15, એટલે 2^5 જવાબ આવશે, 20 માંથી 15 થાય તો 5 × 2^3^, હવે ગુણાકારનો નિયમ, આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો, 2^5/3^, બરાબર છે, એટલે 2^8 જવાબ આવશે। ત્યાર પછીનો દાખલો જોઈએ, 8^√8^2, બરાબર। તો આધાર સરખો છે, ઘાતાંકની શું થશે, બાદબાકી, એટલે 8^√2^ જવાબ આવશે। દાખલા નંબર 2 જોઈએ। સાદરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો। પહેલા દાખલાની રકમ છે 2^3^√3^4^4 / 3^32,
बराबर छे। हवे सौ प्रथम तो बधाने आपणे घात स्वरूपे दर्शावी दईए, बराबर बे नी त्रण घात तो एमनम ज रहेशे, बराबर गुणिया त्रण नी चार घात एमनम, बराबर। हवे चार छे ने घात स्वरूपे दर्शाववा माटे आपणे ने बे नी बे घात दर्शावी दईए, तो बे नी बे घात एटले चार आवी जाय, बराबर। छेदमां त्रण ने एक कोई घात न हो एटले काई न हो एटले एक घात तो हशे ज, गुणिया बत्रीस छे ने घात स्वरूपे दर्शाववा माटे बे नी पांच घात एटले बत्रीस थाय, बराबर। एटले बे नी पांच घात लखी शकाय, तो के हा। हवे जेनो आधार सरखो छे एवा घातांकनी आपणे बादबाकी करी लईए, अने सॉरी आधार सरखो छे ગુણાકારમાં એનો સરવાળો થશે, બરાબર। એટલે આમ થશે બે ની ત્રણ ઘાત વધતા બે, કેમ કે આ બે ની ત્રણ ઘાત અને બે ની પાંચ ઘાત આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો થશે એટલે ત્રણ વધતા બે ઘાત થશે, અને ત્રણ ની ચાર ઘાત એમનમ, છેદમાં ત્રણ ની એક ઘાત ગુણ્યા બે ની પાંચ ઘાત, બરાબર। હવે બે ની ત્રણ વધતા બે એટલે પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત એમનમ, છેદમાં ત્રણ ની એક ઘાત ગુણ્યા બે ની પાંચ ઘાત એમનમ રહેશે। હવે જેનો આધાર સરખો છે બરાબર ભાંગાકારમાં એની બાદ બાકી થશે, તો આમ થશે બે ની પાંચ માઇનસ પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર માઇનસ એક ઘાત, બરાબર છે। આગળનું સ્ટેપ બાદ બાકી થશે પાંચ માઇનસ પાંચ એટલે શૂન્ય ગુણ્યા ત્રણ ની ચાર માઇનસ એક એટલે ત્રણ ઘાત। હવે કોઈ પણ ની શૂન્ય ઘાત છે એટલે એનો જવાબ એક જ આવશે, અને ત્રણ ની ત્રણ ઘાત એમનમ એટલે એક ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત એટલે ત્રણ ની ત્રણ ઘાત જવાબ આવશે। દાખલા નંબર બે જોઈએ, પાંચ નો વર્ગ આખા કૌંસની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ચાર ઘાત મોટા કૌંસમાં ભાંગા પાંચ ની સાત ઘાત। તો સૌ પ્રથમ કૌંસની અંદર જે સંખ્યા છે એનું આપણે સાદરૂપ આપી દઈએ, તો આમ થશે પાંચ નો વર્ગ એની ત્રણ ઘાત એટલે ઘાતે ઘાત નો ગુણાકાર એટલે પાંચ ની બે ગુણ્યા ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ચાર ઘાત ભાંગા પાંચ ની સાત ઘાત, બરાબર। બીજું સ્ટેપ જે ગુણાકાર કરી લઈએ, ત્રણ દુને છ એટલે પાંચ ની છ ઘાત ગુણ્યા પાંચ ની ચાર ઘાત કૌંસમાં ભાંગા પાંચ ની સાત ઘાત એમનમ રહેશે, બરાબર। ત્યાર પછી આધાર સરખો છે ઘાતાંકનો સરવાળો થશે એટલે પાંચ ની છ વધતા ચાર ભાંગા પાંચ ની સાત ઘાત, બરાબર। હવે છ ને ચાર દસ એટલે પાંચ ની દસ ઘાત ભાંગા પાંચ ની સાત ઘાત, બરાબર। હવે આધાર સરખો છે ભાંગાકારનો નિયમ, ઘાતાંકની શું થશે બાદબાકી એટલે પાંચ ની દસ માઇનસ સાત ઘાત, તેથી જવાબ આવશે પાંચ ની દસ માંથી સાત જાય તો ત્રણ, તેથી પાંચ ની ત્રણ ઘાત જવાબ આવશે। દાખલા નંબર ત્રણ જોઈએ, પચીસ ની ચાર ઘાત ભાંગા પાંચ ની ત્રણ ઘાત। તો સૌ પ્રથમ અહીંયા પચીસ છે એને આપણે ટૂંકા સ્વરૂપમાં એટલે કે પાંચ ની વર્ગ સ્વરૂપે લખી શકીએ, તો પાંચ નો વર્ગ એટલે પચીસ, અને પચીસ ની ચાર ઘાત છે એટલે એને આપણે આવી રીતના લખી શકાય કૌંસ ની ચાર ઘાત ભાંગા પાંચ ની ત્રણ ઘાત એમનમ, બરાબર છે। હવે ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે પાંચ ની બે ગુણ્યા ચાર ઘાત ભાંગા પાંચ ની ત્રણ ઘાત એમનમ। હવે ગુણાકાર કરીએ ચાર દુને આઠ એટલે પાંચ ની આઠ ઘાત ભાંગા પાંચ ની ત્રણ ઘાત, બાકી આધાર સરખો છે ઘાતની બાદબાકી એટલે પાંચ ની આઠ માઇનસ ત્રણ ઘાત, બરાબર છે। આઠમાંથી ત્રણ જાય તો પાંચ વધશે, એટલે પાંચ ની પાંચ ઘાત જવાબ આવશે। ત્યાર પછીનો દાખલો જોઈએ, ત્રણ ગુણ્યા સાત ની બે ઘાત ગુણ્યા અગિયાર ની આઠ ઘાત છેદમાં એકવીસ ગુણ્યા અગિયાર ની ત્રણ ઘાત। તો સૌ પ્રથમ જે ઘાત સ્વરૂપે નથી એને ઘાત સ્વરૂપે લખી લઈએ, ત્રણ ની કાંઈ ઘાત ન હોય એટલે એક ઘાત તો હશે જ, ગુણ્યા સાત નો વર્ગ એમનો ગુણ્યા અગિયાર ની આઠ ઘાત છેદમાં, હવે અહીંયા એકવીસ છે બરાબર, તો એને આપણે એકવીસ ને ઘાત સ્વરૂપે ન લખી શકીએ, પરંતુ સાત તેરી એકવીસ ત્રણ ગુણ્યા સાત તો લખી શકીએ, કેમ કે અહીંયા સાત અને ત્રણ આધાર સ્વરૂપે છે, બરાબર, તો એની સાથે એ સરવાળા બાદબાકીમાં આવી શકે છે, બરાબર। હવે અંશ અને છેદમાં બધી જગ્યાએ આધાર સરખા છે તો ઘાતાંકની બાદબાકી થશે એટલે આમ થશે ત્રણ ની અહીંયા કાંઈ ઘાત ન હોય એટલે એક ઘાત તો હશે એટલે એક માઇનસ એક ઘાત ગુણ્યા સાત ની બે માઇનસ એક ઘાત ગુણ્યા અગિયાર ની આઠ માઇનસ ત્રણ ઘાત, બરાબર। ત્રણ ની એક માઇનસ એક એટલે શૂન્ય ઘાત થશે ગુણ્યા સાત ની બે માઇનસ એક એટલે એક થશે ગુણ્યા અગિયાર ની આઠ માંથી ત્રણ જાય તો પાંચ। હવે
कोई पण संख्यानी शून्य घात एटले जवाब एक ज आवशे गुणिया सात एम नम अगियार नी पांच घात बराबर तो जवाब आवशे सात एक ने सात गुणिया अगियार नी पांच घात आ थई जशे एनो जवाब त्यार पछीनो दाखलो जोईए त्रण नी सात घात ना छेदमां त्रण नी चार घात गुणिया त्रण नी त्रण घात बराबर छे तो अहींया सौ प्रथम तो आपणे छेद छे एने भेगा करी दे एटले के सरवाळो थशे एनो आधार सरखो त्रण नी सात घात एमनम छेदमां त्रण नी चार वधता त्रण घात बराबर एटले चार वधता त्रण एटले त्रण नी सात घात थाय तो त्रण नी सात घातना छेदमां त्रण नी सात घात आवशे आधार जो अंश अने छेदमां बंनेमां आधार सरखो छे तेथी घातांकनी बादबाकी थशे एटले त्रण नी सात माइनस सात सातमांथी सात जाय तो शून्य थशे एटले त्रण नी शून्य घात कोई पण संख्यानी शून्य घात एटले जवाब एक आवशे त्यार पछीनो दाखला नंबर छ जोईए बे नी शून्य घात वत्ता त्रण नी शून्य घात वत्ता चार नी शून्य घात तो कोई पण संख्यानी शून्य घात एटले एक वधता त्रण नी शून्य घात एटले एक वधता चार नी शून्य घात एटले एक एक वत्ता एक वत्ता एक एटले त्रण जवाब आवशे एवो ज दाखलो त्यार पछीनो परंतु सरवाळो नथी अहींया गुणाकार अहींया खास ध्यान राखवानुं छे गुणाकारनी निशानी छे तेथी बे नी शून्य घात एटले एक ગુણ્યા ત્રણની શૂન્ય ઘાત એટલે એક ગુણ્યા ચારની શૂન્ય ઘાત એટલે એક એક ગુણ્યા એક એટલે એક એક ગુણ્યા એક એટલે એક તો જવાબ આવશે એક બંને દાખલામાં અહીંયા સરવાળો છે ને અહીંયા ગુણાકાર છે ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યાર પછીનો દાખલો જોઈએ ત્રણની શૂન્ય ઘાત વત્તા બેની શૂન્ય ઘાત ગુણ્યા પાંચની શૂન્ય ઘાત તો ત્રણની શૂન્ય ઘાત એટલે એક વધતા બેની શૂન્ય ઘાત એટલે એક કૌંસ પૂરો ગુણ્યા પાંચની શૂન્ય ઘાત એટલે એક એક વધતા એક એટલે બે બે ગુણ્યા એક બે ગુણ્યા એક એટલે બે જવાબ આવશે ત્યાર પછીનો દાખલો જોઈએ બેની આઠ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત છેદમાં ચારની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત બરાબર તો સૌ પ્રથમ તો અહીં જે ચાર છે એને હજી બેની બે ઘાત કહી શકાય બરાબર તો આમ લખીએ બેની આઠ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત છેદમાં બેની બે ઘાત એટલે ચાર એની ત્રણ ઘાત બરાબર એની ત્રણ ઘાત એમનો ત્યાર પછી બેની આઠ ઘાત એમનો ગુણ્યા એની પાંચ ઘાત છેદમાં બેની ઘાતે ઘાતનો ગુણાકાર થશે એટલે ત્રણ દુને છ ઘાત એટલે બેની છ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત બરાબર હવે ત્યાર પછી જોઈએ આપણે કે આધાર સર અહીંયા અંશ અને છેદમાં આધાર સરખો છે તો ઘાતાંકની બાદબાકી થશે એટલે બેની આઠ માઇનસ છ ઘાત ગુણ્યા એની પાંચ માઇનસ ત્રણ ઘાત બરાબર છે ત્યાર પછી બેની આઠ માંથી છ જાય તો બે થશે વધશે તો બેની બે ઘાત ગુણ્યા એની પાંચ માઇનસ ત્રણ એટલે બે ઘાત જવાબ આવશે બેનો વર્ગ ગુણ્યા એનો વર્ગ હવે અહીંયા ઘાતાંક સરખો છે તો આધારનો ગુણાકાર થશે એટલે ટુ એ આખા કૌંસનો વર્ગ આવી રીતના પણ તમે લખી શકો છો ત્યાર પછીનો દાખલો જોઈએ એની પાંચ ઘાતના છેદમાં એની ત્રણ ઘાત ગુણ્યા એની આઠ ઘાત તો સૌ પ્રથમ અંશ અને છેદ છે એનું આપણે બાદબાકી કરી લઈએ બરાબર આધાર સરખો છે ભાંગાકારના નિયમ મુજબ ઘાતાંકની બાદબાકી એટલે પાંચ માઇનસ ત્રણ ગુણ્યા એની આઠ ઘાત એની પાંચ માઇનસ ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે ગુણ્યા એની આઠ ઘાત એમનમ હવે આધાર સરખો છે ગુણાકારનો નિયમ આધાર સરખો છે ઘાતાંકનો સરવાળો એટલે એની બે વધતા આઠ ઘાત થશે એની બે વધતા આઠ આઠને બે દસ તેથી એની દસ ઘાત જવાબ આવશે ત્યાર પછીનો દાખલો જોઈએ ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત છેદમાં ચારની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા બીની વર્ગ બરાબર હવે અહીંયા અંશ અને છેદમાં આધાર સરખો છે ઘાતાંકને બાદબાકી થશે તો આમ થશે ચારની પાંચ માઇનસ પાંચ ઘાત ગુણ્યા એની આઠ માઇનસ પાંચ ઘાત ગુણ્યા બીની ત્રણ માઇનસ બે ઘાત બરાબર છે ચારની પાંચ માઇનસ પાંચ ઘાત એટલે ચારની શૂન્ય ઘાત ગુણ્યા એની આઠ માઇનસ પાંચ એટલે ત્રણ ઘાત આવશે ગુણ્યા બીની ત્રણ માઇનસ બે એટલે એક ઘાત કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે એક જવાબ આવશે ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા બીની એક ઘાત એમનમ રહેશે તો છેલ્લે જવાબ આવશે આ બધાને એક વડે ગુણી લઈએ તો એની ત્રણ ઘાત ગુણ્યા બીની એક ઘાત ટૂંકમાં લખીએ તો એની ત્રણ ઘાત બી જવાબ આવશે ત્યાર પછીનો દાખલો જોઈએ
બેની ત્રણ ઘાત ગુણ્યા બે આખા કૌંસનો વર્ગ બરાબર. તેથી સૌ પ્રથમ તો આપણે અહીંયા આધાર સરખો છે એનો આપણે ઘાતાંકનો સરવાળો કરી લઈએ. તો બેની ત્રણ ગુણ્યા બેની એક ઘાત આખા કૌંસનો વર્ગ એમનો સરવાળો કરીએ, ત્રણ વધતા એક આખા કૌંસનો વર્ગ બરાબર. આધાર સરખો છે, ગુણાકારનો નિયમ, ત્રણ વધતા એક, ત્રણ ને એક ચાર ઘાત, છેદ અંશમાં સોરી ઘાતમાં બે. તેથી બે ની ચાર ઘાત આખા કૌંસની ચાર ઘાત એટલે ઘાતે ઘાતનો ગુણાકાર. તેથી બે ની ઘાતમાં ચાર ગુણ્યા બે એટલે ચાર દુને આઠ એટલે બે ની આઠ ઘાત જવાબ આવશે.